ગુડ ઇવનિંગ સર. આપને હું જ્યારે આ સ્ટાર્ટ થયેલું ત્યારે તમે એવી વાત કરેલી કે આપણે લાઈફ, લવ, લોસ અને પીસ અને લર્નિંગ આ પાંચ વસ્તુ પર વાત કરીશું. તો આઈ થિંક આપણે ચાર વસ્તુ પર આમાં વાત કરી. લર્નિંગ વિશે થોડું લર્નિંગ બાકી હોય એવું મને લાગે છે. સી લર્નિંગ વિશે તમે સ્પેસિફિક કંઈ વિષય હોય, મેં બે વસ્તુ કીધી લર્નિંગમાં. ટોલ પોપી સિન્ડ્રોમ, સો ડુ નોટ ગેટ ડિસ્કરેજ્ડ ઇફ સમબડી પુલ્સ યુ ડાઉન. જો કોઈ તમારો વિરોધ કરે, તમારો અવરોધ કરે, પ્રતિકાર કરે, આલોચના કરે, તો ઇનફેક્ટ ઇટ્સ અ ગુડ સાઇન, એક એવું ઇન્ડિકેશન છે કે તમે પ્રગતિ કરી રહ્યા છો. અને બીજી વાત, જે આજના સોશિયલ મીડિયાના યુગમાં એટલા માટે હું આ વાત કરી રહ્યો છું, મને બહુ રિલેવન્ટ લાગે છે. અત્યારે હું આ સ્પીચ આપી રહ્યો છું, મારી વિરુદ્ધ બે પોસ્ટ મુકાઈ ગઈ હશે, અને એ મને બહુ સ્ટિમ્યુલેટ કરે છે, એન્કરેજ કરે છે કે યસ, આઈ એમ ડુઈંગ સમથિંગ. તો મહત્વની વાત એ છે કે ઇફ યુ આર ડુઈંગ સમથિંગ સિગ્નિફિકન્ટ, ડુ નોટ ગેટ ડિસ્કરેજ્ડ બાય અધર્સ ઓપિનિયન્સ. કોઈના અભિપ્રાયો આપણી વાસ્તવિકતા ના બનાવી શકે. સો એક એ, અને બીજું ધ લો ઓફ વેસ્ટેડ એફર્ટ્સ. ત્રીજું મેં કીધું જે લર્નિંગ્સમાં, કે બેટા લોકોની નિયત પર ક્યારેય શંકા ન કરતી, એ પણ એક લેસન છે જે માયા એન્જેલોના પુસ્તકમાંથી મને મળ્યું છે. તો આઈ થિંક ત્રણ આ આપણે સ્ટોરી શેર કરી છે. છતાં તમારે કોઈ સ્પેસિફિક એવું હોય તો મને કહો, મારી પાસે હશે તો હું કહીશ. થેન્ક યુ સર. જી થેન્ક યુ. ગુડ ઇવનિંગ સર. વેરી ગુડ. હવે તમે એમ કીધું કે હું મારી ફેટરનીથી થોડુંક અલગ કહું છું, એટલે હું તમને આ પૂછવાની હિંમત કરું છું. બિલકુલ. કે તમે યુરોલોજિસ્ટ છો. જી. સપોઝ તમે કોઈ એવા પેશન્ટની ટ્રીટમેન્ટ કરતા હો, હા, પછી એને જનરલ મેડિસિન એમડીની અંડર મૂકવા પડે, હા, તો તમારો અભિપ્રાય મેટર કરે કે એનો કરે? તમે બ્લેડર વોશની ના પાડો અને એમડી વાળો ધરાર બ્લેડર વોશ કરે અને તબિયત બગડે તો કોણ જવાબદાર? તમે મને મુશ્કેલીમાં મૂકી રહ્યા છો. સી એકચ્યુઅલી મને એવું લાગે છે કે તમે આમાંથી ક્યાંકથી પસાર થયા હશો, અથવા તમારું કોઈ સ્વજન, તમારો અનુભવ લાગે છે મને. સી ડિફરન્સ ઓફ ઓપિનિયન ટ્રીટમેન્ટને લઈને હોઈ શકે, પણ અલ્ટિમેટલી એ સ્પેશિયલિસ્ટનો જે વ્યૂ હોય એ જ માન્ય ગણાય. કારણ કે સપોઝ બ્લેડર વોશની બાબત છે તો યુરોલોજિસ્ટ જે કે એ ફાઇનલ વર્ડ્સ હોય. કારણ કે પણ પ્રોવાઈડેડ, સી આમાં ઘણી બધી વસ્તુઓ આપણે ધ્યાન રાખવી પડે કે આ થોડું આઉટ ઓફ ધ કોન્ટેક્સ્ટ જઈ રહ્યું છે, પણ દર્દી કોની કેરમાં અંડર છે, આઈ મીન કોની કેરમાં દાખલ છે, બરાબર? સપોઝ દર્દી ફિઝિશિયનની કેરમાં હોય અને યુરોલોજિસ્ટને ખાલી રેફરન્સ માટે બોલાવ્યા હોય, યુરોલોજિસ્ટ આવીને જોઈને સલાહ આપીને પ્રિસ્ક્રિપ્શન લખીને ચાલ્યા જાય, પછી એ સલાહને કેટલી ફોલો કરવી, એમાંથી કઈ કઈ વસ્તુ અત્યારે રિલેટેબલ છે કે રિલેવન્ટ છે, એ નક્કી ઇન્ચાર્જ ડૉક્ટર કરે છે. પણ તમારો જે સવાલ છે એનો જવાબ હું એમ, યસ, યુરોલોજિસ્ટ જે કે એ ફાઇનલ. જી સર. આ બધી વાતની અંદર સાયકોલોજી બહુ મહત્વની છે. આપણા ભાવનગરના પ્રવાસની અંદર દીક્ષાવાળાએ એમ કીધું કે ના, હું સેવા કરીશ, હું મહેનત કરીશ અને ઊભા થયા. તો એની પાછળ દીક્ષાવાળાની તાકાત હતી, માનસિક. બિલકુલ. આપની દરેક વસ્તુ શાંતિથી સાંભળતો હતો. જી થેન્ક યુ. અને દરેક વસ્તુમાં આપે સાયકોલોજીને મહત્વ આપ્યું છે. જી સર. ઈચ્છાશક્તિ. જી સર. આપણો સદભાવ, પરસ્પર એકબીજાની માન આપવું. એ પહેલાં મને પહેલાં તમારા વખાણ કરી લેવાનો, દક્ષિણામૂર્તિમાં આપે અભ્યાસ કર્યો છે. જી બિલકુલ. માનભાઈ ભટ્ટ અને દલાલ ભટ્ટ હું મળ્યો છું. ઓકે. હું દક્ષિણામૂર્તિમાં રહ્યો છું. જી. હવે સવાલ એટલો છે મને કે મેં મલ્ટિપલ ઓપરેશન કરાવ્યા છે. ઓકે. હું 2 મહિના કોમામાં વર્યો છું. ઓકે. પણ મારો અનુભવ એવો છે, હું 8 વખત મારી ઈચ્છાશક્તિથી બેઠા થયો છું. અને જીતેન્દ્ર અઢિયા, ડૉક્ટર જીતેન્દ્ર અઢિયા કોન્શિયસ, એણે મને એમ કીધું કે મને અમિતાભ બચ્ચન જેવા પોતાની ઈચ્છાશક્તિથી હાજર થાય એવા કોઈ છે જ નહીં. બધું તમે ખોટું બોલો છો, ઈચ્છાશક્તિથી ઘણા લોકો હાજર થાય છે. એટલે જીતેન્દ્ર અઢિયાની સાથે મારે ત્યારે પણ વાત થઈ હતી. હું ફરી આપને કહું છું કે ઈચ્છાશક્તિથી મેં
ઘણી વાર થયું, પણ મારો અનુભવ એક ડૉક્ટર એવો છે કે ડૉક્ટર પોતાની જાતને દેવદૂત કેમ માને છે, અને ઘણી વાર પેશન્ટને ક્રોસ કરે, હું ડૉક્ટર છું કે તમે, અરે ભાઈ હું તમને વિનંતી કરું છું, પણ ડૉક્ટરને આવું કોઈ શીખડાવતું નથી કે ભાઈ તમે દેવદૂત નથી, તમે પણ અમારી જેમ માણસ છો, થોડું બે ચોપડી વધારે પીડા છો. આ વસ્તુ ડૉક્ટરમાં કેમ જોવા મળે છે? એને આ સાયકોલોજી કોઈ નથી શીખડાવી કે ઈચ્છાશક્તિથી બેઠા થવાય છે, પાંજરામાં બેઠેલું પંખી મુક્તિનો રાગ ગાતું હોય તો પથારીમાં પડેલો દર્દી કયો રાગ ગાતો હશે? આ અનુભૂતિ મેં 8 વખત કરી છે. મારી આજુબાજુ ઘણા બેઠા છે જેણે મને જોયો છે કે મૃત્યુની નજીક હતો, એમાંથી ઊંચા શક્તિથી પાછો આવ્યો છે. હું આપને એ કહેવા માટે નથી ઊભો થયો, હું એ કહેવા માંગુ છું કે ડૉક્ટર તમે પોતાની જાતને કેમ દેવ માનો છો? તમે તમારી જાતને સમથિંગ કેમ માનો છો? અરે તમે સામાન્ય છો અને બધાની સાથે સામાન્યતાથી વર્તો. આમાંના બેઠેલા હોલમાં ઘણા લોકોએ અનુભવ કર્યો છે, ડૉક્ટર હું છું કે તમે, અરે ભાઈ ડૉક્ટરમાં આ લઘુ ગ્રંથિ કેમ પેદા થઈ હશે? આ એક પ્રશ્ન છે. ગુરુતા ગ્રંથ, યા સુપિરિયોરિટી. ઓકે, હવે આપણે અગેન વી આર ડિવિએટિંગ ફ્રોમ ધ સબ્જેક્ટ, પણ હું એટલું કહીશ કે આમાં છે ને ઘણા બધા કારણો જવાબદાર હોય. બેસિકલી કેવું છે કે દરેકનો સ્વભાવ અલગ અલગ હોય, દરેકની પ્રતિક્રિયા અલગ. ઇનફેક્ટ મેં તો એક આર્ટિકલ લખેલો હતો જેનું ટાઇટલ જ એવું હતું કે ડૉક્ટર ઈશ્વર નથી, પ્લીઝ અમને ઈશ્વર માનવાનું બંધ કરો, કારણ કે અમારી પાસેથી એટલી બધી અપેક્ષાઓ ન રાખો. વી આર ઓલ્સો, તમે કીધું એમ કે થોડું વધારે વાંચ્યા છે, થોડું વધારે તાલીમ લીધી છે, તો અમે અમારા અનુભવ અને જ્ઞાન પ્રમાણે અમારી ટ્રીટમેન્ટ આપીએ છીએ. તો એનો મતલબ એવું નથી કે તમે જે ઈચ્છિત પરિણામ ધાર્યું છે એ મળશે જ. સો સ્ટોપ ટ્રીટિંગ ડૉક્ટર્સ એઝ ગોડ, એ મેં લખ્યું હતું એક ખાસ. તો દરેકના સ્વભાવ અલગ અલગ હોય છે. તમે ક્યારેક દરેક પ્રોફેશનમાં તમે જોતા હો, ઇવન કેટલાક બેન્કર્સ તમને બહુ પ્રેમથી ટ્રીટ કરશે, કેટલાક ઇરિટેટથી તમને, મતલબ તમને એમ થાય કે આ બેંકમાં પાછું જવું જ નથી, આ બેંકમાં રહીને હું વાત કરું છું, વાંધો નહીં. ઓકે, તો અલ્ટિમેટલી સર મને એવું લાગે છે કે દરેક વ્યક્તિ, ઇટ ઓલ બોઇલ્સ ડાઉન ટુ વન પોઈન્ટ, કે એ વ્યક્તિ જે કામ કરી રહી છે એને ગમે છે કે નહીં. તમે પરાણી પ્રોફેશનમાં ગયા છો, પૈસાના કારણે ગયા છો, પ્રસિદ્ધિના કારણે ગયા છો, કોઈ લાલચથી ગયા છો, કે તમને એ કામ ગમે છે એટલે તમે ગયા છો. તો જે વ્યક્તિ પોતાના પેશનથી કે પોતાનું ગમતું કામ કરતી હશે, લગભગ એ તમારા ઉપર ચીડાશે નહીં, કારણ કે એનું ગમતું કામ છે. સો આ જગતમાં સારા કે ખરાબ લોકો નથી હોતા, દુઃખી કે પ્રસન્ન લોકો જ હોય છે. સો જે દુઃખી છે એ તમને આ રીતે ટ્રીટ કરશે, જે પ્રસન્ન છે તમને સારી રીતે ટ્રીટ કરશે. તમે એવું માનો કે એને પોતાના ઇશ્યુઝ હશે કંઈક. જી સર, આપણે વેસ્ટેડ એફર્ટ્સ એની વાત કરી. જી, તો ફેલ્યોર ઇઝ અ સ્ટેપ ટુ સક્સેસ. યસ, એબ્સોલ્યુટલી. એ બંનેને આપણે એક ગણી શકીએ? બિલકુલ. ફેલ્યોર ઇઝ અ પડવા પડે. યસ યસ, ફેલ્યોર ઇઝ અ ફેઝ બિફોર સક્સેસ. આઈ વુડ સે ઇટ ઇઝ નોટ અપોઝિટ ઓફ સક્સેસ. એ સફળતા માટેની પૂર્વ શરત છે. તો એક મેં હમણાં જ બહુ સુંદર કોટ વાંચેલું હતું કે તમારી નિષ્ફળતાઓ જેટલી વધારે, તમે સફળતાની એટલી વધારે નજીક છો. સો ઓલવેઝ કાઉન્ટ યોર ફેલિયર્સ, કે હવે કેટલા બાકી રહ્યા, જેટલા વધારે થાય એટલું વધારે સારું. દેટ મીન્સ કે હવે નજીકમાં જ છે ક્યાંક સફળ. નમસ્તે સર. જી, હું પીડીયુ મેડિકલ કોલેજમાં સેકન્ડ યરમાં અભ્યાસ કરું છું. તમારું આજે જે સાહિત્ય સર્જન છે એ તમારી નાનપણમાં સ્કૂલમાં સ્ટેજના અનુભવમાં મળેલું પાણીના સિંચન દ્વારા તમારું આજે સાહિત્ય સર્જનનું ઝાડ છે. તો હું તમને એ પૂછવા માગું છું કે કોલેજ લાઈફ પહેલાં તો તમે સ્ટેજ સાથે અને બધા સાથે કનેક્ટ રહ્યા અમે સાંભળ્યું, પણ તમારી યુજી અને પીજી જર્ની દરમિયાન તમે તમારો આ શોખ અથવા તો તમારું આ વાંચન અથવા તો આ જે સર્જનની જે સ્ટોરી છે એ કઈ રીતે તમે જાળવી રાખી? બંધ હતું, કમ્પ્લીટ બંધ હતું. સી અથવા તો જી
અથવા તો જો આવો રસ મને પણ પડતો હોય અને આજથી 15-20 વર્ષ પછી મારી પણ કંઈક લેખન કાર્ય કરવાની ઈચ્છા હોય તો તમે મને તમારી જર્ની પરથી એવા શું કહી શકશો કે આ ઉંમરે તું આ કર તો 15 વર્ષ પછી આ થઈ શકશે, કારણ કે તમે આ જોયેલા છે વર્ષો. થેન્ક યુ સો મચ જી. આમાં પહેલો જે પ્રશ્ન છે તમારો એ થોડું એનો ખૂબ લાંબો જવાબ છે, અત્યારે હું નહીં આપું. કારણ કે મેં લખવાનું શરૂ કર્યું 2011માં જ્યારે મારું સુપર સ્પેશિયાલિટી ચાલી રહ્યું હતું અને એની પાછળ એક આખી સ્ટોરી છે. એ અલગ જ આખો ફેઝ હતો, એક આખા અલગ સંજોગો હતા કે જેમાં મેં લખવાનું ચાલુ કર્યું. પણ તમારી જે બીજી વાત છે કે અત્યારથી સપોઝ 10 વર્ષ પછી તમારે લખવું છે કે તમને આ ગમે છે, તો એક સ્ટીફન કિંગનું એક બહુ સરસ કોટ છે કે જો તમારે લેખક બનવું હોય તો 2 પ્રવૃત્તિઓ તમે અન્ય કરતાં વધારે કરતા હોવા જોઈએ. ડેઇલી અન્ય કરતાં વધારે વાંચતા હોવા જોઈએ, અન્ય કરતાં વધારે લખતા હોવા જોઈએ. આ 2 જ એક્સરસાઇઝ છે, રીડિંગ એન્ડ રાઇટિંગ. તમારી આસપાસ રહેલા 15-20 લોકો કરતાં તમારું વાંચન વધારે છે કે નહીં અને લેખન વધારે છે? જો તમે 5-7 વર્ષ સુધી કન્સિસ્ટન્ટલી વાંચતા ને લખતા રહેશો, પ્રોબ્લેમ ઇઝ લેક ઓફ કન્સિસ્ટન્સી. આપણે એક દિવસમાં 3 પુસ્તકો વાંચી શકીએ છીએ, પણ 3 મહિના સુધી રોજ પુસ્તક નથી વાંચી શકતા. સો લેક ઓફ કન્સિસ્ટન્સી ઇઝ અવર પ્રોબ્લેમ. ઇફ વી આર કન્સિસ્ટન્ટ ઇન એનીથિંગ ઓવર અ પીરિયડ ઓફ ટાઈમ, રિઝલ્ટ આવવાના જ છે. કન્સિસ્ટન્સી ઇઝ ધ કી. હાજી, હેલો જી. હા નમસ્તે સર. નમસ્તે. શરૂઆત વાત કરી હતી આપણે કે રિક્ષાવાળાનું જૂઠાણું, એ જૂઠાણા ઉપર થોડી વાત કરું તો વ્યક્તિ તો જૂઠાણું બોલીને કરી દે વાત કરી છે. ડૉક્ટર સાહેબ પણ આવું જૂઠું બોલી શકે કે તમે સાજા થઈ જવાના? આપણે એના સામાન્ય રીતે કહી દઈએ કે ભાઈ હવે તો સેવા કરો, તમે ઘરે લઈ જાઓ હવે 2-4 દિવસના જ, પણ જૂઠું બોલી શકે? જસ્ટ પ્લીઝ. સી, આ હું મારા પીજી ટીચર પાસેથી શીખેલો આ વાત, જે હું અત્યારે હું મારી ક્લિનિકલ પ્રેક્ટિસમાં પણ હું ફોલો કરું છું કે સપોઝ મારી સામે કોઈ પેશન્ટને કેન્સરનું ડિટેક્ટ થાય, કેન્સર નિદાન થાય, તો હું દર્દીને નથી કહેતો કે તમને કેન્સર છે. સો હું એ દર્દીને કોઈ ને કોઈ બહાને બહાર મોકલી આપું અને પછી હું સગાને જાણ કરું કે આ ગંભીરતા છે, આ સ્ટેજનું કેન્સર છે અને આ રીતે આપણે ટ્રીટ કરવું જોઈએ. પેશન્ટને કહેવું ન કહેવું એ હું તમારા પર છોડું છું. એનું કારણ એવું છે કે એવા કેટલા બધા દર્દીઓ છે કે જેને જો કેન્સર છે એવી જાણ કરવામાં આવે તો એ સમય પહેલાં વિદાય લઈ લે છે. અને ક્યારેક તો અમને રિલેટિવ્સ પણ એવું કહેતા હોય કે સાહેબ નથી જ કહેવું એમને, છેક સુધી એમને ભ્રમમાં જીવવા દો કે તેઓ સ્વસ્થ છે. અને ઇનફેક્ટ આ તો કેન્સરની વાત છે, કાલ સવારે કદાચ આપણને એટેક આવવાનો હોય તો આપણે આજ સુધી તો ભ્રમમાં જ છીએ ને કે આપણે સ્વસ્થ છીએ. સો દેર આર 2 વર્ડ્સ, એક પ્લેસિબો અને એક નોસિબો. પ્લેસિબો એટલે હું કોઈને મલ્ટિવિટામિનની ટીકડી આપું કે કેલ્શિયમની ટીકડી આપું ને એમ કહું કે આનાથી તમે સાજા થઈ જશો અને એકચ્યુઅલી પેશન્ટમાં ઇમ્પ્રુવમેન્ટ આવે. આ મારી વાઇફના ફિલ્ડનું પ્રોફેશનલ સિક્રેટ છે, મારે શેર ન કરાય, પણ હોમિયોપેથી જે ફિલ્ડ છે એ ઘણું બધું આના પર ટકેલું છે કે દે વિલ મેક યુ થિંક દેટ તમે રિકવર થઈ રહ્યા છો. તો પ્લેસિબો ટ્રીટમેન્ટ એનું આખું સાયન્સ છે. એક બહુ સરસ ટેટ ટોક છે જે હું તમને ભલામણ કરીશ સાંભળવા માટે યુટ્યુબ પર, કે ઇઝ ધેર એની સાયન્ટિફિક પ્રૂફ દેટ વી કેન હીલ અવર સેલ્સ, એમાં આ પ્લેસિબોની વાત થઈ છે. અને સેકન્ડ વર્ડ ઇઝ નોસિબો. તમે સાવ સ્વસ્થ છો, તમને કાંઈ જ નથી, અને હું એમ કહું કે તમારી હાર્ટની 3 નળીમાં બ્લોક છે, કાલથી તમને ચેસ્ટ પેઇન થવાનું શરૂ થઈ જશે. સો તમને શું કહેવામાં આવે છે, તમારી બિલીફ કઈ રીતે તોડવા મરોડવામાં આવે છે, એના પર તમે તમારી તંદુરસ્તીને તમારી હેલ્થને જોતા શીખી જશો. સો બેઝિકલી TMT માઇલ્ડ પોઝિટિવ છે તો કાલ સવારથી તમે ચાલવા જશો તોય તમને એમ થાય કે મને શ્વાસ નથી ચડતો ને, અને નેગેટિવ આવ્યા પછી તમે પર્વત પણ ચડી જશો. સો સમવેર આ જે પ્લેસિબો નોસિબો ટ્રીટમેન્ટ તો ખરી જ. સી, આપણે આ બધાની વચ્ચે લેટ મી બી વેરી ક્લિયર કે આપણે મેડિકલ ટ્રીટમેન્ટને રિપ્લેસ નથી કરવાની. ઇટ કેનોટ બી રિપ્લેસ્ડ. જે મેડિકલ ટ્રીટમેન્ટ છે, જે સ્ટાન્ડર્ડ એસ્ટાબ્લિશ્ડ ટ્રીટમેન્ટ છે, એ રિપ્લેસ નથી કરવાની. આ આપણે જે કંઈ વાત કરી રહ્યા છે એ પેરેલલ ટ્રીટમેન્ટની વાત છે. પ્લેસિબો નોસિબો જે પણ કાંઈ છે કે જે આપણે પહેલામાં વાત કરી, ઇમોશનલ સપોર્ટ,
અભિગમ બદલવાની વાત, આ બધું પેરેલલ છે. મેડિસિન તો બહુ જરૂરી છે, પણ મોટાભાગના દર્દીઓ કે જે લોકોને હકીકતમાં કોઈ રોગ નથી, પણ એ લોકોને એવી બિલીફ થઈ જાય છે કે હું માંદો છું. અને એના માટે એક બહુ સરસ વર્ડ છે, સાયકોસોમેટિક ડિસઓર્ડર. તમારા મનની જે માંદગી છે, મનના જે વિચારો છે, એને કારણે તમારા શરીરમાં ક્યાંક રોગ આવે છે, એને હાઇપોકોન્ડ્રિયાક કહેવાય છે. પેશન્ટને પેઇન થવા માંડે, સિવિયર ઇન્જેક્શન આપવું પડે એટલું પેઇન થવા માંડે, અલ્ટિમેટલી સિટી સ્કેન અમારા બધું નોર્મલ હોય. સો ઘણીવાર એવા પેશન્ટ્સને અમે સાયકેટ્રિસ્ટ પાસે રિફર કરતા હોઈએ, આઈધર એમને ડિપ્રેશન હોય કે બીજું કંઈ ઓસીડી હોય, ધેર આર સો મેની ઇલનેસીસ, મનોરોગ હોય અને એ શારીરિક સ્વરૂપમાં પ્રગટ થતા હોય. તો મન અને શરીર એકદમ એકબીજા સાથે સંકળાયેલું છે. અને મેં કીધું એમ કે આપણા દરેક સેલ પર, દરેક કોષ પર આપણા વિચારો, ઇમોશન, અભિગમની અસર થતી હોય છે. જી સર, નમસ્કાર સર. જી નમસ્કાર. અહીંયા મારો પ્રશ્ન છે, સાહિત્ય તરફનો છે, શુદ્ધ સાહિત્યની વાત કરીએ આપણે. આપ મોટિવેશનલ લખો છો? સોરી ટુ ઇન્ટરપ્યુ, મને આ મોટિવેશન શબ્દ છે કારણ કે જેના પોતાના ઘર તૂટેલા હોય, હું જો હું ઘણી વાર લખી ચૂક્યો છું કે આઈ હેવ બીન અ ડિપ્રેશન સર્વાઈવર, રાઈટ? તો હું જો ડિપ્રેશનની વાતો કરતો હોઉં, હું મારી ડિપ્રેશનની સ્ટોરી શેર કરતો હોઉં, તો હું કઈ રીતે મોટિવેટ કરી શકું? આઈ વુડ સે ધ રાઈટ વર્ડ ઇઝ વલ્નરેબલ સ્પીકર. ઓકે, કારણ કે આપણે એકબીજા સાથે પીડાથી જોડાઈએ છીએ, પ્રેરણાથી નહીં. નહીં, પણ મારો કહેવાનું એ હતું કે અજવાળાના આફ્ટર શોક્સની આપણે જે વાત કરી, અને હવે આપે ફિક્શન પણ લખ્યું છે, ફિક્શન, શુદ્ધ ફિક્શન જેને કહીએ, નવલકથા, ત્રણ નવલકથાઓ તમે લખી છે. તો આ બંને પ્રકારોમાં તમે કામ કર્યું છે, એ સિવાયનું પણ લખો છો, કોલમ લખો છો નિયમિત, તો શેમાં કયા લેખનમાં તમને વધારે પરિતોષ મળે છે, અને વાર્તાઓ કેમ નથી લખતા? મારો પ્રશ્ન એ છે, મને વાર્તામાં વધારે રસ પડે આ પ્રકારના લેખાણો કરતા. આમાં તમારી વાર્તાઓ આવે છે એટલે વાંચવામાં મને રસ પડે છે. એક માત્ર મોટિવેશનલ કે જે કહો તે વાંચતો, હું નિમિત્ત ઓજાને જ વાંચું, બીજા કોઈને વાંચી શકતો નથી. પણ આપ વાર્તાઓ કેમ નથી લખતા, એ મારો એક પ્રશ્ન છે. અને બીજો નાનકડો પ્રશ્ન એવો છે કે આપે ગુજરાતી ખૂબ વાંચ્યું છે એવું આપની ભાષા ઉપરથી મને પ્રતીત થાય છે. તો આપ જ્યારે રેફરન્સીસ આપો છો, એ બધા વિદેશના પુસ્તકો કે પરદેશના પુસ્તકોના છે? ક્યારેય કોઈ ગુજરાતી પુસ્તકોમાં તમને એવું કોઈ પુસ્તક જોમદાર નથી લાગ્યું જે તમે રિફર કરો? મેં વાંચ્યું નથી, મારા જાણમાં નથી, એટલા માટે આ બે પ્રશ્નો. થેન્ક યુ. બહુ જ સુંદર પ્રશ્ન. હું ક્યારનો વિચારતો કે કોઈ મને આ કેમ નથી પૂછતો? તો બે વાત, કે મને શેમાં વધારે મજા આવે છે, તો હું કહીશ નવલકથા. નવલકથા મારું પ્રિય જોનર છે, અને નવલકથામાં હું એ બધું જ કહી દઉં છું જે હું રૂટીનલી નથી કહી શકતો. કારણ કે નવલકથામાં મારા પાત્રો મારી વાતો કહેતા હોય છે, કરતા હોય છે. એમાં મને કોઈ ભાષાનું બેરિયર નથી નડતું, મને કોઈ એવું મર્યાદા નથી નડતી જે મને કોલમ રાઇટિંગમાં નડે છે. બિકોઝ બહુ ખુલ્લું આકાશ છે નવલકથાનું, એટલે હું કોઈ પણ વિષય, જેમ કે મેં પપ્પાની ગર્લફ્રેન્ડ લખી, તો મને જે વિષય સૌથી વધારે ખૂંચે છે હું એના પર નવલકથા લખું છું. અને મારી ચોથી નવલકથા પણ એ જ વિષય પાસે છે, સબ્જેક્ટ મારે ખોલવો નથી, પણ એક સામાજિક નિસ્બત અને એ વિષય પર મેં લખ્યું છે. તો ઇફ યુ આસ્ક મી કે મને સૌથી વધારે, મને ફિક્શન બહુ જ ગમે છે લખવું, વાંચવું મને નોન ફિક્શન પસંદ છે, પણ લખવામાં મને નવલકથા લખવી વધારે ગમે છે. હું ટૂંકી વાર્તા કેમ નથી લખતો? તો ઓલરેડી મારી એક્સપાયરી ડેટ અને આઈસીયુ બંને ટૂંકી વાર્તાઓનું પુસ્તક છે. એક્સપાયરી ડેટમાં પણ ટૂંકી વાર્તાઓ છે અને આઈસીયુમાં પણ ટૂંકી વાર્તાઓ છે. હા, એ બંનેમાં ટૂંકી વાર્તાઓ છે. પણ પછી એવું થયું કે મને અલગ અલગ વાર્તાઓ કરતાં મને એક આખી સળંગ કથા મને વધારે અપીલ કરે છે. એ પ્લોટ આગળ વધતો જાય, એના પાત્રો દ્વારા હું મારી વાત કહેતો જાઉં, તો એટલા માટે મને નવલકથા વધુ આકર્ષે છે. ત્રીજો ક્વેશ્ચન કે ગુજરાતી બુકનો રેફરન્સ કેમ નથી? તો ટુ બી ઓનેસ્ટ, મેં હમણાં જ પૂછ્યું કે મારા સુપર 2011 સુધી આ બધું જ બંધ હતું. ઓલમોસ્ટ કશું લખવાનું, કશું વાંચવાનું કંઈ નહીં, પણ 2011 મેં લખવાની શરૂઆત કરી. અને મને એ કહેતા થોડી શરમ થાય છે કે 2011-2017 સુધી મેં પુસ્તકો જ નહોતા વાંચ્યા. હું ખાલી મારા અનુભવો અને મારી અનુભૂતિઓના આધારે હું મારી અભિવ્યક્તિ કરતો હતો. સો આઈ વોઝ સર્વાઇવિંગ ઓનલી ઓન માય એક્સપિરિયન્સીસ. જે આસપાસના જગતમાં હું જોઉં છું, જે અનુભવું છું, એ જ હું લખતો હતો. 2017 માટીનો માણસ મેં એ જ રીતે લખ્યું છે. માટીના માણસ તમે વાંચશો, એક્સપાયરી ડેટ વાંચશો, આઈસીયુ વાંચશો, મારા પહેલાં 3 કે 4 પુસ્તકો સુધી તમને એક બુકનો રેફરન્સ નહીં મળે, શું ઇંગ્લિશ કે શું ગુજરાતી. એ પછી મેં વાંચવાની શરૂઆત
પાછળ એક બહુ સરસ વાર્તા છે કે સુભાષભાઈ ભટ્ટ ભાવનગરના મારા મિત્ર છે, એ પણ અહીંયા આઈ થિંક આવી ગયા છે. એમણે અર્નેસ્ટ હેમિંગવેના પુસ્તક ધ ઓલ્ડ મેન એન્ડ ધ સી ઉપર વાત કરી હતી. તો સુભાષભાઈ એકવાર મને એવું કીધું કે નિમિત્ત તું સારું લખ નહીં ને તો એ ગુનો નથી, પણ સારું વાંચ નહીં ને તો એ ગુનો છે. અને પછી મેં એટલું બધું વાંચવાની શરૂઆત કરી. ગુજરાતી પુસ્તક ન વાંચી શકવાનું કે એના પાછળ કોઈ ખાસ અણગમો કે કારણ નથી, પણ મને છે ને પુસ્તક હાથમાં પકડીને વાંચવું નથી ફાવતું. એટલે મારું મોટાભાગનું વાંચન છે એ કિન્ડલમાં થાય છે. તો કિન્ડલમાં જે ઇંગ્લિશ બુક્સ ઇઝીલી અવેલેબલ મને થાય છે, એટલું ગુજરાતી મને સરળતાથી નથી થતું. એટલે મારે બુક પ્રથામાં જવું પડે, એકાદું ગુજરાતી પુસ્તક લેવું પડે. અને હું છે ને બહુ બિંજ રીડર છું, હું એક પુસ્તક આખું પૂરું ન કરી શકું. તો તમે અત્યારે મારા કિન્ડલમાં જુઓ, 10-15 બુક મેં ડાઉનલોડ કરી હોય, આના 5 પાના વાંચ્યા, આના 10 પાના, આના 15 વાંચ્યા, તો એ ઓલા ફિઝિકલ બુકમાં પોસિબલ નથી થતું. એટલે અમે એવું રાખ્યું છે, મેં ને રામે, કે કોઈ ગુજરાતીનો રેફરન્સ પૂછે તો હું રામનું નામ આપીશ, કોઈ અંગ્રેજીનો પૂછે તો મારું. કારણ કે એક સાથે બધું વાંચવું શક્ય નથી. ગુજરાતી ભાષા પાસે એટલી જ સમૃદ્ધિ છે, ગુજરાતી પુસ્તકો પાસે એટલી જ સમૃદ્ધિ છે. પણ આ મારી મર્યાદા છે કે જે ફોર્મ, જે ફોર્મેટ કદાચ કાલ સવારે કોઈ ગુજરાતી પુસ્તકો કિન્ડલ પર ઇઝીલી અવેલેબલ થાય તો હું એ પણ વાંચીશ. એટલે એવું કોઈ કોઈ અણગમો નથી કે કોઈ એવો બાયાસ નથી કોઈ એક ભાષાના પુસ્તકો પ્રત્યે. જી પહેલા અમને ખ્યાતિ બની. હા જી જી, અહમ બ્રહ્માસ્મી. જી હવે તમારી નજીક રાખો. ત્રણ નોવેલ, ત્રણે ત્રણ સાયન્સ અને સાયકોલોજી પણ સાથે છે. અને અહમ બ્રહ્માસ્મી ખરેખર હું એવું કહીશ કે આફ્ટર મને તમારી બધી બુક્સમાં ધી બેસ્ટ મને અહમ બ્રહ્માસ્મી લાગી છે. એટલે હું એવું ઈચ્છીશ કે એના વિશે કંઈક વાત કરો. આ બધી જ આમ જોવા જાય તો જે કોર પોઈન્ટ છે એ આપણે બધા જાણીએ છીએ, કશું એ રીતે નવું નથી. છતાં પણ કંઈક એવું છે કે જે કોમન પીપલ સુધી પહોંચે, તો એના વિશે વાત કર. તો અહમ બ્રહ્માસ્મી છે ને બેઝિકલી એનું ટાઇટલ એવું છે, પ્રાચીન હિન્દુ વિચારધારાને સજીવન કરતી કથા. તો જે વર્ષોથી આપણે કહેતા આવ્યા છે અહમ બ્રહ્માસ્મી એ શું છે અને એ આજના કોન્ટેક્સ્ટમાં કઈ રીતે આપણે સમજી શકીએ, એની આખી નવલકથા છે. તો બેઝિકલી આ જે આખી વાર્તા છે કોસ્મિક કોન્શિયસનેસ પર આધારિત છે કે વૈશ્વિક ચેતના શું છે અને અદ્વૈતવાદ શું છે, તો એના પર આ આખી નવલકથા રચાઈ છે. મને આ વાર્તાનો વિચાર ત્યાંથી આવ્યો હતો કે ઇબન એલેક્ઝાન્ડર નામના એક ન્યુરોસર્જન છે, જેની વાત મેં કથામાં પણ લખી છે. હી વોઝ અ ન્યુરોસર્જન અને હી વોઝ અ નિહિલિસ્ટ, એટલે કે એકેમાં એને વિશ્વાસ ન હોય, નાસ્તિક ટાઈપ, કે એને ઈશ્વરમાં શ્રદ્ધા ન હોય, નસીબમાં શ્રદ્ધા ન હોય, જીવનમાં શ્રદ્ધા ન હોય, બધું વ્યર્થ છે, બધું કોઈ કશો અર્થ નથી એવું માનનારા. એને મેનિન્જાઇટિસ થયું એન્ડ હી વોઝ ઇન કોમા ફોર 48 અવર્સ, 72 અવર્સ. અને 2-3 દિવસ દરમિયાન એને NDE થયા, એટલે નિયર ડેથ એક્સપિરિયન્સ થયા. અને નિયર ડેથ એક્સપિરિયન્સ પછી એમનું આખું જીવન બદલાઈ ગયું. અને એ પછી એમને આ જે કોસ્મિક કોન્શિયસનેસ છે એનો કન્સેપ્ટ એમણે એના પર એક પુસ્તક લખ્યું જેનું નામ છે ધ પ્રૂફ ઓફ હેવન. તો એના પરથી મને વિચાર આવ્યો કે જો NDE નિયર ડેથ એક્સપિરિયન્સના આધારે લોકો મૃત્યુ પછીના જીવનમાં પ્રવેશી શકતા હોય અને ત્યાંથી આ વિશ્વને નિહાળી શકતા હોય, તો એમના અનુભવોનો ઉપયોગ કરીને આપણે કોઈ કથા લખી શકીએ કે કેમ. તો આ જે અહમ બ્રહ્માસ્મી છે એમાં વચ્ચે બેઝિકલી એ એક સ્પિરિચ્યુઅલ સાયન્સ ફિક્શન છે, એટલે કે વિજ્ઞાનની મદદથી આધ્યાત્મને સાબિત કરવાની વાત છે પ્રયોગો દ્વારા. એમાં નીચે લખેલું છે એક અંતિમ પ્રયોગ. સો જે નાયક હોય છે અદ્વૈત, એ સિરીઝ ઓફ એક્સપેરિમેન્ટ્સ દ્વારા, પ્રયોગો દ્વારા અહમ બ્રહ્માસ્મી, આપણે બધા એક છીએ, આપણા બધાની અંદર એક જ વૈશ્વિક ચેતના રહેલી છે, એ વાતને સાબિત કરે છે. અને એ કઈ રીતે કરે છે એના પર આ આખી કથા લખાયેલી છે. મને લાગે છે આપણે અહીંયા પૂરું કરીએ, કારણ કે નિમિતભાઈને સાંભળવા અને પ્રશ્નોત્તરીમાં પાછા ખીલતા જોવા, એ બંને ખૂબ જ આહલાદક અનુભવો છે. તો
પણ તેમ છતાં જીવદયાના ભાગરૂપે, કારણ કે છેલ્લા 1.5 કલાકથી તેઓ ઊભા ઊભા હું મોડો આવ્યો છું એની સજા છે, મને વાંધો નથી. જો તમને ટાઈમ લિમિટ જો તમને એટલે વાંધો ન હોય, જો પરમિસિબલ હોય તો આઈ ડોન્ટ માઇન્ડ, હજી આપણે થોડી વાતો કરી શકીએ. જો ઓકે તો છેલ્લા 3 સવાલ. ફર્સ્ટલી થેન્ક યુ સો વેરી મચ સર ફોર ટેકિંગ અસ થ્રુ યુ નો મેસમરાઇઝિંગ નો એક્સપિરિયન્સ ફોર અબાઉટ 1.5 hours. And no, I'm good reader about your Wednesday and Sunday na je tamaru vachan lekhni vaat karo chho je ma coffee beans, good to great and various of discussion that you made. Yes. So we are sincerely thankful for all this article, and we insist you keep on reading the all the authors and your and giving sorry us sorry to interview. Yes. Mane atyarek suju ke biju e ke chhe ke Gujarati ma self help koi lagtu nathi. See, mane non fiction self help vachu bahu j game chhe. અને ઇન ઇંગ્લિશ લેંગ્વેજ વી હેવ વન્ડરફુલ સેલ્ફ હેલ્પ બુક્સ, જે હજી સુધી ગુજરાતીમાં એ જોનર જ નથી આવ્યો. સો સર, મારો ક્વેશ્ચન છે, ઇટ ઇઝ અબાઉટ ઓનલી ઓન સેલ્ફ હેલ્પ પાર્ટ. ઇન લવ, પીસ, ફ્રીડમ, આવી ઘણી બધી વાત તમે આજના સેશનના અંદર કહી. એના અંદર અર્લિયર પાર્ટના યુ મેન્શન કે વી શુડ બી મોર એક્સપ્રેસિવ, અને ઇફ વી ડોન્ટ એક્સપ્રેસ ઇટ ગેટ સપ્રેસ એન્ડ વિલ કન્વર્ટ ઇટ ઇન વેરિયસ ઓફ ઇલનેસ એન્ડ સો એન્ડ સો ફોર. એન્ડ એક બાળકીની વાત કહી, જેના કહેવાથી નો રેપ થયેલી બાળકીની વાત કહેવાથી એને મૃત્યુ સુધીની સજા મળી, અને એ બાળકી જે છે ગિલ્ટમાં સરી પડી, એન્ડ દેટ કન્વર્ટ ઇન ટુ અર્લિયર ઇન ટુ મ્યુટેશન એન્ડ નાવ ઇટ ઇન મ્યુટિંગ. સો ઘણી વાર ઇન એવરી હ્યુમન બિઈંગ કહેતા પહેલાં ઘણીવાર આપણે વિચાર કરતા હોઈએ છીએ, એન્ડ સમટાઈમ્સ એક્સપ્રેસ કર્યા પછી વી ફીલ સમ ગિલ્ટ કે દેટ શુડ નોટ બી કન્વેડ ઓર દેટ શુડ બી નોટ એક્સપ્રેસ. સો હાઉ ટુ કંટ્રોલ ધીસ એન્ડ હાઉ કેન વી ડિફરન્સ, ઇફ યુ કેન થ્રો સમ લાઇટ ઓન દેટ. ઓકે, સો ધીસ ફ્રોમ માય સાઈડ. થેન્ક યુ સર. એક્સપ્રેસ કરવાનો આઈ થિંક અભિવ્યક્તિનો બેસ્ટ રસ્તો, જો ગિલ્ટ ફ્રી કરવું હોય તો આઈ વુડ સે રાઇટ ઇટ ડાઉન ઓન અ પીસ ઓફ પેપર. તમે એને એને જર્નલિંગ કહેવાય છે સેલ્ફ હેલ્પની ભાષામાં, કે જે કંઈ તમને ડિસ્ટર્બ કરે છે એ તમે એક કાગળ પર લખી નાખો. અને ઇફ યુ આર તમે ઓબ્ઝર્વ કર્યું હશે તો મારા મોટાભાગના આર્ટિકલ્સ એના ઉપર જ હોય છે જે મને ડિસ્ટર્બ કરે છે. સપોઝ કોઈ દીકરી સાથે રેપ થયો તો એ મારે લખવું જ પડે, આઈ હેવ ટુ રાઇટ ઇટ ડાઉન. મારી સાથે કશું કોઈએ મિસબિહેવ કર્યું તો મારે લખવું જ પડે. સો જે મને ડિસ્ટર્બ કરે છે હું અંદર સંઘરી નથી શકતો. એન્ડ ઇટ ઇઝ ટ્રુ વિથ એવરીબડી. તમે પબ્લિશ કરો ન કરો, કોઈને વંચાવો ન વંચાવો, પણ એકવાર તમે કાગળ પર લખી નાખશો પછી અહીંથી નીકળી જશે. પછી તમારે એને બાળી નાખવું હોય, ફાડી નાખવું હોય, જે કરવું હોય. એટલે એક આવી જ રીતે એક સ્ત્રીએ એવું પૂછ્યું કે મારા પતિ મને એવા શબ્દો કહે છે કે જે હું સાંભળી નથી શકતી, અને મારી અંદર બહુ બધું સંગ્રહ થયેલું હોય તો મારે શું કરવું એમ. એટલે ડૉક્ટરે એવું કીધું કે તમે કાગળ પર લખી નાખો જે તમને એવું લાગે કે ડિસ્ટર્બિંગ છે, તમે લખી નાખો અને પછી એને બાળી નાખો. એટલે સ્ત્રીએ એવું પૂછ્યું કે પછી કાગળનું શું કરવાનું. એટલે રાઇટ ઇટ ડાઉન ઓન અ પીસ ઓફ પેપર. તમે 7 દિવસ સુધી જો તમારી રોજનિશી મેન્ટેન કરશો તો તમને ખ્યાલ આવશે કે એ ઇટ ઇઝ ધ બેસ્ટ, એ સૌથી સારું વિરેચન છે, એ બેસ્ટ કેથાર્સિસ છે લખવું. અને એટલે જ આ બધા જે લેખકો હોય છે ને, હું ઘણીવાર કહેતો હોઉં છે કે એ લોકો નાર્સિસિસ્ટિક પર્સનાલિટી હોય, ધેર સેલ્ફ ઓબ્સેસ્ડ. મારી સાથે આમ થયું, મારી સાથે ફલાણું થયું, મેં આ જોયું, મેં એનું રીઝન છે કે દે આર કમ્પેલ્ડ ટુ રાઇટ ઇટ ડાઉન. એ ન લખે ત્યાં સુધી ચેન નથી પડતું. અને ઇટ ઇઝ, અને હું તો કહું જ છું કે રાઇટિંગ ઇઝ અ થેરાપી ફોર મી. હું જો આટલો સ્વસ્થ રહી શકતો હોઉં, મેન્ટલી સાઉન્ડ રહી શકતો હોઉં, તો એ મારા લખાણને કારણે છે. અને એટલે જ હું ઇરિટેટ નથી થતો. જી, થેન્ક યુ સો મચ. ગુડ ઇવનિંગ સર. ગુડ ઇવનિંગ સર. મારા હસબન્ડ છે એ સાયન્સ ભણેલા છે અને હું સાયકોલોજી સાથે જોડાયેલી છું. અને મને તમે ડોક્ટર થઈને આજે જે સેલ્ફ હિલિંગ વાળી વાત કરી એ મને ખૂબ જ ગમી. કારણ કે હું ઓલવેઝ એને એ કીધા કરું કે ભાઈ આપણું મન છે ને એ મેઇન કેરેક્ટર છે, કે આપણને કાંઈ પણ ડિઝીઝ થાય છે તો એ મનથી જ થાય છે. બરોબર, આપણું મન ઓકે હોય, આપણો વિલ, ધેટ ઇઝ નોટ 100% ટ્રુ. હું તમને કરેક્ટ કરીશ, બીકોઝ ધેર આર ઇન્ફેક્શન્સ આપણી આજુબાજુ, રેડિયેશન હોય, ધેર આર સો મેની ઇલનેસીસ કે જેની માટે ખાલી વિચારો જવાબદાર નથી. પણ યસ, બાકીના કિસ્સામાં આઈ કેન અગ્રી. હા,
પણ એ વસ્તુ સર વધારે ઇફેક્ટ વધારે કરે છે. જ્યારે આજે કોઈ વસ્તુ મને લાગી છે તો હું કહું છું કે ઓકે, જ્યારે આમને લાગી છે તો કે છે ઓ મને ખૂબ લાગ્યું છે. એટલે એ જે રિએક્શન જે આવે છે એ જે વસ્તુ છે ને એ સર ખૂબ, અને પણ થાય છે શું, આજે કદાચ મારો ની ડેમેજ થયો છે તો એ મને સાયન્ટિફિક રીતે સમજાવે છે કે તારા નીમાં આટલા આટલા પ્રોબ્લેમ છે, એટલે એ કોઈ રોલ નથી એનો કે એ સરખો થાય. પણ બાય હુક ઓર ક્રૂક મેં વિચાર્યું છે કે મારે એ સારું કરવું છે, કારણ કે મારી ઈચ્છા શક્તિ જે છે ને, એક પોઝિટિવિટી જે તમે કહો છો સર, સેલ્ફ હિલિંગ, એ વસ્તુમાં હું ખૂબ બિલીવ કરું છું કે આપણી જે સેલ્ફ હિલિંગ છે ને એના લીધે આપણે ઘણા બધા આપણા ડિસીઝ છે એ સારા આપણે મટાડી શકીએ છીએ. પ્લસ સર એક વસ્તુ તો હું એ કહેવા માગીશ કે મેં હમણાંથી જ કદાચ આ વાચકોમાં તમારું બોર્ન બેબી કહું તો હું છું, કારણ કે મેં હમણાંથી જ તમારી FBમાં જે કંઈ પણ પોસ્ટ હોય એ બધી, એ વિડીયો, એ બધા હું વાંચું છું. એટલે લગભગ છેલ્લા 3-4 મહિનાથી જ હું તમને વાંચતી અને સાંભળતી થઈ છું, અને આજે સ્પેશિયલી જ એટલે ટાઈમ કાઢીને તમને વાંચવા ને સાંભળવા આવી. પણ નો આવ્યો તો મેં તમને આજે મિસ કર્યા હોત. થેન્ક યુ સો મચ. થેન્ક યુ સર. બ્યુટીફુલ. એક બાકી છે, એક પ્રશ્ન. ડોક્ટર સાહેબ તૈયાર છો? હું તો તૈયાર છું. તમારા જે વિષય છે એના ઉપર જ મારે પ્રશ્ન કરવો છે. જી જી જી. કે ઇંગ્લિશ તો બહુ જાણતો નથી, પણ સબકોન્શિયસ માઇન્ડ અને કોન્શિયસ માઇન્ડ આ બે વસ્તુ મને ખૂબ આવે છે, તો બેનું કાર્ય શું? આની ઉપર બહુ ટૂંકાણમાં જવાબ આપવો અઘરો છે. હા, એટલે આના પર એક આખું એક કલાકનું, પણ હું ખાલી તમને એટલું સમજાવું કે અત્યારે જે તમે મને પ્રશ્ન પૂછી રહ્યા છો એ તમારું કોન્શિયસ માઇન્ડ છે. બરાબર. એની સિવાયનું બધું જે અંદર છે એ સબકોન્શિયસ માઇન્ડ છે. તો બેઝિકલી જેના વિશે આપણે માહિતગાર નથી, આપણી અંદર પડેલી એવી વસ્તુઓ છે જેના વિશે આપણે માહિતગાર નથી, જે અને છતાં આપણા બ્રેઇનની અંદર પડેલી છે એ આપણું સબકોન્શિયસ માઇન્ડ છે. હું તમને એક નાનું ખાલી ઉદાહરણ આપું કે સપોઝ તમને કોઈ ગણિતનો દાખલો અત્યારે નથી સમજાતો, તમે અત્યારે 5, 7, 10, 15, 20 મિનિટ એના પર પ્રયત્ન કર્યો, તમને અત્યારે ઉત્તર નથી સૂઝતો, તમે સૂઈ જાઓ છો, કાલ સવારે ઉઠીને તમે ગણશો ને તો પહેલા ઘરે તમને જવાબ મળી જશે. એનું કારણ તમારું સબકોન્શિયસ માઇન્ડ છે, કે જ્યારે તમે સૂતા હો છો ત્યારે એ એક્ટિવ હોય છે. તો સબકોન્શિયસ માઇન્ડ છે ક્યારે વધુ કામ કરતું હોય એ મને કહો. હું તમને એક બુક સજેસ્ટ કરીશ. નથી કીધું. ધ પાવર ઓફ સબકોન્શિયસ માઇન્ડ. નહીં, સમય પૂછું છું. સોરી, સવારમાં વધારે કામ કરે, બપોરે કરે? ના 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 ના, એવું નથી, એવું નથી. સબકોન્શિયસ માઇન્ડ ઇઝ ઓલવેઝ વર્કિંગ, એનું કામ કરતું જ હોય છે. એને આપણે લો ઓફ એટ્રેક્શન કહીએ કે જે બી કહીએ, પણ સબકોન્શિયસ માઇન્ડ એટલે કે આપણી અંદર ધરબાયેલી, દટાયેલી, ગર્ભિત રહેલી એવી ઈચ્છાઓ, લાગણીઓ જેના પ્રત્યે આપણે અવેર નથી. મને ચાઇલ્ડહુડમાં કોઈ ટ્રોમા હોય અને એના કારણે મારું અત્યારનું, મને એક હાર્ટબ્રેક થાય કે બ્રેકઅપ થાય પછી હું દરેકથી દૂર ભાગવા માંડું, તો એ મારું સબકોન્શિયસ માઇન્ડ છે. તો આ રીતે જે કંઈ આપણી અંદર મેમરી સ્ટોર થયેલી હોય એ સબકોન્શિયસમાં થયેલી હોય. પણ અગેન, હું જો કંઈ વધારે જેટલું કહેતો જશે ને એટલું વધારે ગૂંચવાતું જશે, કારણ કે સબકોન્શિયસ કોન્શિયસ એક આખો અલગ જ વિષય છે જેને મારે બહુ સિમ્પ્લિફાઈ કરીને વિસ્તૃત રીતે સમજાવવો પડે. બહુ ટૂંકા સમયમાં કદાચ હું નહીં કહી શકું. પણ છતાંય આપણા હિન્દુ શાસ્ત્રમાં અમૃત વેલા એક શબ્દ આવે છે કે સવારમાં તમે 4 થી 5 લગીનમાં જે કાંઈ વિચાર કરો એ તમને અનુભવ થાય છે અને મને થાય છે, તો એની માટેનું કયો કોન્સેપ્ટ માઇન્ડ કામ કરે? સર, એક્ચ્યુઅલમાં હવે આપણે નેક્સ્ટ સેશનમાં ડિઝાઇન કરવાના છીએ, એના માટે હું વાત કરી રહી છું. પહેલાં તો તમે આવીને જે કીધું કે ભરતભાઈ મને કીધું તમે સારો નથી બોલતા એટલે પાછો બોલાવીશ, તો એના માટે નહીં એ જ નહીં. અને નેક્સ્ટમાં તમે જલ્દી આવવાના છો. આ બધાને જે ક્વેશ્ચન રહી ગયા છે એ તમારે પરિપૂર્ણ કરવાના છે. અને બધા વતી રાજકોટ નાગરિક સહકારી બેંક વતી થેન્ક યુ સો મચ. ઉપર મારો પણ તમને થેન્ક યુ ફોર ઇન્વાઇટિંગ મી. ભરતભાઈ વોઝ સો કાઇન્ડ કે થેન્ક યુ સો મચ. થેન્ક યુ. કયું જોક નું સસ્પેન્સ? ફેસબુક નું શું, મને નથી સમજાતું નથી. આઈ એમ નોટ ગેટિંગ યુ. ના 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 ના, એ તો એમ જ
એટલે પેલું છે ને કે નોબડી ઇઝ ગોઈંગ ટુ ગેટ અલાઉ, અહીંથી કોઈ જીવતું નથી નીકળવાનું, તો ગંભીરતા પહેરીને શું ફરવાનું એમ. સો અવર એન્ટાયર લાઈફ ઇઝ અ જોક. જી જી. તો આ યુરો સર્જન અને સાહિત્ય સર્જક અને સાયન્સ આર્ટ્સ અને હ્યુમેનિટીના ત્રિવેણી સંગમ માટે જોરદાર તાળીઓ થઈ જાય, અને એટલી જોરદાર તાળીઓ તમારા બધા પ્રેક્ષકો માટે પણ. એટલે આ 60મા મણકાનો અંત કરતા હું બેંક વતી ડિરેક્ટર શ્રી દિનેશભાઈ પાઠક અને સીઈઓ શ્રી શર્મા સાહેબને આમંત્રણ આપું કે તેઓ આજના વક્તાને અભિવાદન કરે. થેન્ક યુ સર. ખૂબ આનંદ છે. થેન્ક યુ સો મચ. થેન્ક યુ સર. થેન્ક યુ સો મચ. થેન્ક યુ સર. થેન્ક યુ. થેન્ક યુ.